वेलकम बैक। समाचारों में आगळ वात करीशुं तो आजे विश्व चकली दिवस छे, परंतु शहेरोमां चकलीओनो कलबलाट शांत थतो जाय छे अने चकलीनुं चींची सांभळवुं ए दुर्लभ थतुं जाय छे। त्यारे जेतपुरना नेशनल हाईवे उपर एक एवी होटेल छे ज्यां चकलीनी चींची सांभळीने लोकोने प्रकृतिनो आनंद मळे छे। आ होटेलना मालिक छेल्ला 25 वर्षथी चकलीओनी खूब सारी रीते मावजत करी रह्या छे अने लोकोने संदेश आपे छे कि चकलीओने साचवो अने प्रकृतिने जाळवो। વીસમી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। ચકલા, ચકલી, ચકીબેન કે હાઉસ ફેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હડીભડી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે। એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે। વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે, ત્યારે પ્રખ્યાત કવિ રમેશ પારેખની ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી પંક્તિ તારો વૈભવ રંગ મહેલ, નોકર ચાકરનું ઘાડું, મારા ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું ને જેતપુરના પક્ષી પ્રેમી મનસુખભાઈ મલીએ સાર્થક કરી છે। જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર મનસુખભાઈની હોટલ આવેલી છે। અત્યાર સુધીમાં મનસુખભાઈએ ચકલીઓ માટે આ હોટલની આગળ પાછળ 250 જેટલા માળાઓની વ્યવસ્થા કરી છે। મનસુખભાઈ છેલ્લા 25 વર્ષથી ચકલીઓની ખૂબ જ સારી રીતે માવજત કરે છે, આથી અહીં 250 થી 300 જેટલી ચકલીઓનું ચીંચી સાંભળવા મળે છે। ખાસ તો છેલ્લા 25 વર્ષથી ચકલીઓની સેવા કરીએ છીએ, એને ચણની વ્યવસ્થા, માળાઓની વ્યવસ્થા, પાણીના કુંડાઓની વ્યવસ્થા અને ખાસ તો સંદેશો લોકોને એ આપવાનો છે કે ચકલીઓ ખાસ કરીને લુપ્ત થતી જાય છે, એના માટે હૌ પોતાનો સહકાર આપે અને ઘરે માળાઓ રાખે, બીજી વ્યવસ્થા કરે તો ચકલીઓ આપણને ભવિષ્યમાં ભવિષ્યની પેઢીને જોવા મળે એવી ખાસ મારી વિનંતી છે। મનસુખભાઈ હોટલના કામની શરૂઆત કરતા પહેલા ચકલીઓની સાર સંભાળનું કાર્ય કરે છે। સવારે તે હોટલ ઉપર આવે એટલે તરત જ ચકલીઓને ચણ નાખે અને ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરે। હાલ મોટા શહેરોમાં ચકલીઓ લુપ્ત થતી જાય છે, ચકલીઓ માત્ર ફોટા અને સોશિયલ મીડિયામાં અને વિડીયોમાં જોવા મળે છે, ત્યારે મનસુખભાઈ લોકોને અપીલ કરે છે કે હવે જો ચકલીઓને બચાવવી હોય અને આપણી આવનાર પેઢીને ચકલી વિશે જાણકારી આપવી હોય તો પોતાના ઘરે ઓછામાં ઓછું એક ચકલી ઘર કે ચકલીનો માળો રાખો અને ચકલી માટે વ્યવસ્થા કરો। 200 થી 250 ચકલાઓ છે, એના માસે 250-300 માળાઓ રાખેલા છે, પાણીના કુંડા રાખેલા છે, ચણની વ્યવસ્થા રાખેલી છે અને ખાસ તો આવતી પેઢીઓને પોતાને જાળવણી દે અને જોવા મળે એવા અમારા પ્રયત્નો છે। તો આ હોટલ પર આવતા પ્રવાસીઓ પણ ચકલીઓનો કલબલાટ સાંભળીને અહીં થોડો સમય વધુ રોકાય છે। પ્રવાસીઓના મતે પોતે પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોય તેવો અનુભવ કરે છે અને મનસુખભાઈના ચકલીઓ પ્રત્યેના આ પ્રેમની પ્રશંસા પણ કરે છે। અમે ભરૂચથી ફરવા માટે નીકળેલા તો જેતપુર પાસે એક હોટલ પાસે ઉભા રહ્યા, ત્યાં અમે પક્ષીઓના માળા ને બધું જોયું, ઘણું સારું લાગ્યું અને આ ઉનાળામાં બધાએ વ્યવસ્થા કરવી જ જોઈએ, આવી તો દરેક માટે એક સારી છે, તો આ બધું આવનારી પેઢી માટે બી સારું રહેશે, આ માળાઓને બધું કરવું જ જોઈએ અને આ એક વાતાવરણ, એક ફર્સ્ટ ક્લાસ વાતાવરણ ઊભું કરેલું છે। આજે વિશ્વ ચકલી દિવસ છે,
क्या क्या चकलीओ कलबलाट है संपतो हो जणाई रह्यु छे। आ लुप्त थती चकलीओ ने जाळवा अने तेमनो उत्थान माटे जेतपुर नेशनल हाईवे पर एक होटल आवेली छे, तेमना मालिक द्वारा खूब सरस प्रयत्न करवामां आवेलो छे। तेमणे आखी होटल ने एक चकलीघर होय ते रीतनुं एक स्वरूप आपी दीधुं छे। आ होटल नी अंदर ओछामां ओछा अत्यारे 250 थी 300 जेटला चकलीओना माळा छे ते जोई शकाय छे। साथे साथे अहींया एटली ज चकलीओ छे, 250 थी 300 जेटली चकलीओ छे तेवा माळामां પોતાનું ઘર બનાવીને રહે છે। જ્યારે હોટલની મુલાકાત લેવામાં આવે ત્યારે અહીંયા ચકલીઓના કલબલાટ સાથે પ્રાકૃતિક વાતાવરણ હોય તેવું સાબિત થઈ રહ્યું છે। ત્યારે હોટલના માલિકનો જે આ પ્રયત્ન છે ચકલીઓને સાચવવાનો અને તેના ઉત્થાનનો તે ખરેખર કાબિલેદાદ છે। હોટલના માલિક આ સાથે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે આ ચકલીઓને જાળવવા અને તેના ઉત્થાન માટે તેઓ ઘરે એક ચકલીઓનો માળો રાખે, જેથી આવતી પેઢીમાં જે નવી પેઢી આવી રહી છે તેમને ચકલીઓ શું છે કેવી હોય છે તેની જાણકારી મળી રહે। યોગેશ ધારૈયા, વીટીવી ન્યૂઝ, જેતપુર।